મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો આજે આપણે બનાવશું લાલ ચટણી. લાલ ચટણી તો તમે હજાર વખત બનાવી હશે, પણ ગેરંટી સાથે કહું છું કે આખા યુટ્યુબમાં આવી રીતે તમે લાલ ચટણી નહીં જોઈ હોય. અને આ ચટણીને તમે સરળતાથી એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો શાકની ગરજ સારે તેવી લાલ ચટણી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા એક ટમેટો, 4-5 કણી સૂકો લસણ અને 2 મરચા લેશું. આ તમને લાલ મરચા લાગતા હશે, પણ આ લીલા મરચા છે જેને મેં 4-5 દિવસ ઘરમાં રાખીને સૂકવી લીધા છે. અહીંયા આ મરચાને તડકામાં નહીં મૂકીએ, નહીતર સાવ સૂકા લાલ મરચા જેવા જ થઈ જશે. તમે અહીંયા 4-5 દિવસ ફ્રીજમાં રાખશો તો પણ લીલામાંથી લાલ થઈ જશે. હવે મિક્સચર જારમાં મરચાંના મીડિયમ સાઈઝના પીસ કરી લેશું અને જે મરચાંના બીજ છે તેને નથી લેવાના, એને કાઢી નાખવાના છે. મરચાંના બીજ શરીર માટે હાનિકારક છે, તેથી બીજ કાઢી નાખશું. હવે ટમેટાના પણ નાના નાના પીસ કરી લેશું. અહીંયા 2 મરચાં અને 1 ટમેટામાંથી પણ 1 બાઉલ જેટલી ચટણી થઈ જશે, તેથી મરચાં અને ટમેટાનું માપ એ રીતે લેવાનું. ત્યાર પછી 4-5 કણી લસણ, 1/2 બાઉલ સિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, જરાક સંચળ પાવડર, 1/2 ચમચી વરિયાળી, થોડોક ગોળ. ગોળ નાખવો બિલકુલ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે સારી રીતે પીસી લેશું. અહીંયા જો જરૂર પડે તો થોડોક પાણી એડ કરવાનું છે. વાવ, તો તમે જોઈ શકો છો કે લાલ મરચાંની ચટણી એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે, પણ લાલ કલર થોડોક ઓછો આવ્યો છે, કેમ કે આપણે 1 જ ટમેટો અને 2 મરચાં યુઝ કર્યા હતા. તો એના માટે થોડોક કાશ્મીરી મરચું પાવડર એડ કરશું. અહીંયા જો તમને વિધાઉટ મસાલા ખાવી હોય તો કાશ્મીરી મરચાંને સ્કીપ કરી શકો છો. હવે સારી રીતે બધું મિક્સ કરી લેશું. તો ચાલો હવે ચટણીને વઘારી લઈએ. તો એના માટે સૌથી પહેલા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન મૂકશું અને તેમાં થોડુંક તેલ એડ કરશું. હવે તેલ ગરમ થાય એટલે ચટણીને એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે ચટણી સારી રીતે મિક્સ થઈ જાય એટલે 1/2 લીંબુ એડ કરશું. લીંબુનો રસ નાખવાથી ચટણીમાં એક નવો જ ફ્લેવર એડ થશે. તો આ એક ટેસ્ટ એન્ડ ટ્રાઈડ ઇન્ગ્રેડિયન્ટ છે જેને જરૂરથી એડ કરજો. લીંબુથી ચટણીનો ટેસ્ટ 100 ગણો વધી જશે. તો હવે ચટણીને મિક્સ કરી લેશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો તૈયાર છે લાલ મરચાંની ચટણી. આ ચટણીને તમે રોટલી, પરોઠા, થેપલા સાથે ખાઈ શકો છો. અને જ્યારે શાક ન બનાવ્યો હોય ત્યારે આ ચટણી શાકની ગરજ સારે એવી છે. તો નાનાથી લઈને મોટા સુધી બધાની ફેવરિટ થઈ જાય એવી આ ચટણી એકવાર જરૂર ટ્રાય કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.